यीशु तो हमसे इतना प्यार कैसे कर सकता है, जानकर कि हम कैसे हैं, हम भटक सकते हैं, फिर भी तेरा प्यार हमारे लिए कभी कम नहीं हुआ। तेरी स्तुति मैं करता हूं, तेरे प्यार की वजह से परमेश्वर तेरे सामने आकर मैं झुकता हूं, तुझे आराधना देता हूं प्रभु। मैंने पूछा प्रभु से तू क्यों करता मुझसे इतना प्यार, मैंने पूछा प्रभु से तू क्यों करता मुझसे इतना प्यार। उसने कहा पूरे दिल से, क्योंकि तू है मेरे हाथों की रचना। उसने कहा पूरे दिल से, क्योंकि तू है मेरे हाथों की रचना। मैंने पूछा प्रभु से तू क्यों करता मुझसे इतना चलते। कई बार मेरे कदम भटक गए तेरी राहों पर, चलते चलते कई बार मेरे कदम भटक गए, फिर भी न छोड़ा तूने हाथ मेरा, फिर भी न छोड़ा तूने हाथ मेरा। करता मुझसे इतना प्यार, मैंने पूछा प्रभु से तू क्यों करता मुझसे इतना प्यार। मैंने पूछा प्रभु से तू क्यों करता मुझसे इतना प्यार। उसने से प्यार करता है, मेरी गलतियों के परे देख कर मुझसे तू प्यार करता है। कमजोरी ना देख कर सामर्थ्य भरता है, प्यार करता है। तेरी स्तुति मैं करूं कि तू बेहद मुझसे प्यार करता है, करता है, करता है। उसने कहा पूरे दिल से, क्योंकि तू है मेरे हाथों की रचना। मैं तेरे हाथों की रचना हूं, तूने मुझे रचा है, जन्मा है,
इसलिए तेरा प्यार हमेशा मेरे लिए रहेगा। यीशु सर्वनामों में श्रेष्ठ नाम, सुंदर उद्धार, महिमा मैं प्रभु इम्मानुएल, परमेश्वर है सा, धन्य उद्धार, जीवित वचन। सर्वनामों में श्रेष्ठ नाम, सुंदर उद्धार, महिमा मैं प्रभु के लिए धन्यवाद। तेरी आराधना मैं करता हूं तेरे प्यार के लिए। Come on people, just worship for some time wherever you are. काफी है मुझे समरा मना।
ऐसा प्यार, अनोखा प्यार। थैंक यू जीसस। સમય આવકાર કરું છું. શાંત રહીને પ્રાર્થનામાં જોડાઈએ.
आत्मा जाग, मारी वीणा ने तंबूरा तमे जागो, हूँ पंडे प्रभात ने जगाड़ीश। हे मारा आत्मा यहोवा ने स्तुत्यमान, मारा खरा अंतःकरण तेना पवित्र नाम ने स्तुत्यमान। प्रार्थना में जोड़ाइए। प्रभु जी, मैं तुम्हारा आभार मानिए छे, तमे राजाओं ना राजा ने प्रभु ना प्रभु अमारा देव छो, माटे अमे तमारी स्तुति करे छे, अमे तमारो आभार मानिए छे। આજના દિવસ માટે પ્રભુ, સવારથી અત્યાર સુધી પ્રભુ તમે સંભાળ માટે અમે તમારો આભાર માનીએ છીએ। તમે તારણહાર છો, તમે પાલનહાર છો, સર્વશક્તિમાન દેવ છો, માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ। હા પિતા પરમેશ્વર, પ્રભુ અત્યારે પ્રભુ જે મેં બાઇબલ સ્ટડીની અંદર જોવા માંગીએ છીએ, એ પિતા પરમેશ્વર પ્રભુ આજનો વચન પ્રભુ તમે બોલો, અમે સાંભળીએ। અમારી પ્રાર્થના ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, આમીન। સર્વ સમય દેવનું વચન આપણે વાંચીએ, તિમોથીનો બીજો પત્ર તેનો ચોથો અધ્યાય અને સાતમી અને આઠમી કલમ, આજનું વચન આપણે જોવા માંગીએ છીએ। ત્યાં પ્રમાણે દેવનું વચન લખવામાં આવ્યું છે, હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે, હવે મારે સારો ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો છે, તેતે દહાડે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે, અને કેવળ મને નહીં પણ જે સર્વ તેના પ્રગટ થવાની ઈચ્છા રાખે છે તેઓને પણ આપશે। આ દેવનું વચન છે। આજે મારો વિષય છે ખ્રિસ્તી જીવનનો પડકાર શું છે એ આજે આપણે જોવા માંગીએ છીએ। પાઉલ એમ કહે છે કે હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે, અને બાઇબલની અંદર આપણે જોવા માંગીએ છીએ કે જ્યારે એ બાઇબલમાં આઇસિસ જેવો ટેરરિસ્ટ ખતરનાક માણસ, ખ્રિસ્ત વિરોધી અને ખ્રિસ્તીઓને સતાવનાર એવો સાઉલ આપણને જોવા મળે છે। જ્યારે સાઉલ હતો ત્યારે ખ્રિસ્તી લોકોને સતાવણી કરતો હતો, મારી નાખતો હતો, પરંતુ જ્યારે દમસ્કના રસ્તા પર વર ભોગવરે જ્યારે તેને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત મુલાકાત થઈ, પછી તેના જીવનનું બદલાણ થયું અને તે સિનિયર પાપીમાંથી સંત બન્યો। જ્યારે પાપી હતો ત્યાર પછી એના જીવનનો સંત બન્યો, અને જેલમાંથી તિમોથીને જ્યારે તે પત્ર લખે છે ત્યારે તેનો પહેલાં કાળ પાસે આવ્યો છે। હવે તે સાઉલમાંથી પાઉલ બન્યો હતો, ખ્રિસ્તી જીવનનું રહસ્ય યંગ પાસ્ટર તિમોથીને એ સમજાવતા તે આ પ્રમાણે કહેવા માંગે છે કે ખ્રિસ્તી જીવન એક લડાઈ છે, ને બીજો મુદ્દો એવો છે કે ખ્રિસ્તી જીવન એક દોડ છે, ખ્રિસ્તી જીવન એક વિશ્વાસનું જીવન છે, એ ખ્રિસ્તી જીવન એક લડાઈ અને ખ્રિસ્તી જીવન એક દોડ છે અને ખ્રિસ્તી જીવન એક વિશ્વાસનું જીવન છે એવો એ પાઉલ જેલમાંથી તિમોથીને એ પત્ર લખે છે, ને ત્યાં કહ્યું છે કે હું સારી લડાઈ લડ્યો છું। આજે ખ્રિસ્તી જીવન એક લડાઈ સમાન છે, તો પ્રશ્ન એ થાય છે કે આ લડાઈની શરૂઆત ક્યાંથી થાય છે? મારા પોતાના જીવન સંબંધી જણાવું તો હું 21 વર્ષનો હતો ત્યારે મને પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંગત મુલાકાત થઈ। જ્યારે મેં મારા પાપોની માફી માંગી, પ્રભુ ઈસુને અંગતતાના તરીકે સ્વીકાર કર્યા પછી જ લડાઈની શરૂઆત થઈ છે। અને ત્યાં પાઉલ પણ વાહરાવ જ્યારે સાઉલ હતો ત્યારે સતાવણી કરતો હતો, ખ્રિસ્તી વિરોધી હતો, પરંતુ એના જીવનની અંદર એ ઈસુની મુલાકાત થાય છે ત્યારે એ ખ્રિસ્તી સ્વીકાર કરે છે, પછી લડાઈની અંદર શરૂઆત થાય છે। તે પહેલા હું ખ્રિસ્તી કુટુંબમાં હતો પણ ઈસુનો કુટુંબ ન હતો। શું માનો, આપણે ખ્રિસ્તી જીવન જીવીએ છીએ પરંતુ આપણે ખ્રિસ્તી કુટુંબમાં જન્મ લઈએ છીએ પરંતુ ઈસુનો કુટુંબ નથી। માટે તમે હવે પારકા તથા વિદેશી નથી પણ પવિત્રત્વની સાથે એક નગરના રહેવાસીઓ છે તથા ઈશ્વરના કુટુંબના માણસો છે। એફેસીના પત્ર બીજો અધ્યાય 19મી કલમમાં લખ્યું છે, હું નામનો ખ્રિસ્તી હતો પણ ખ્રિસ્તમાં ન હતો, માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે। હલેલુયા। દેવનું વચન લખવામાં આવ્યું છે, ખરેખર માનવ હું નામનો ખ્રિસ્તી, આજે ઘણા લોકો એફેસીના પત્ર બાઇબલ પણ ઉઘાડી ત્યાં દેવનું વચન એવું લખવામાં આવ્યું છે, એફેસીના પત્ર બીજો અધ્યાય અને તેની 19મી કલમમાં લખ્યું છે, માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, જે ખ્રિસ્તી જીવન એક લડાઈ સમાન છે, જે લડાઈ જીતી જાય છે તે ખ્રિસ્તી જીવનની અંદર આ દેવનું વચન એવું લખવામાં આવ્યું છે કે લડાઈ સમાન, ખ્રિસ્તી જીવન એક લડાઈ સમાન છે।
અને એફેસીને પત્ર બીજો દે 19મી કલમમાં લખ્યું છે માટે તમે હવે બાળકા તથા વિદેશી નથી પણ પવિત્રત્વની સાથે એક નગરના રહેવાસી તથા દેવના કુટુંબના માણસો છે દેવના કુટુંબના માણસો કે આપણને મુકામાં આવ્યા છે અને ત્યાર પછી બીજો કરંથી 5મો અધ્યાય અને તેની 17મી કલમમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે 5મો અધ્યાય અને તેની 17મી કલમ માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે જુઓ તે નવું થયું છે દેવનું વચન એવું લખવામાં આવ્યું છે આપણા જીવનની અંદર બાબા ભાઈઓ બહેનો અહીંયા દેવનું વચન એવું લખવામાં આવ્યું છે કે ખરેખર હું તમે જ્યારે ખ્રિસ્તી છે ત્યારે ખ્રિસ્તી જીવન અંદર લડાઈ સમાન છે લડાઈ કરવાની છે લડાઈ શરૂઆત કરવાની છે અને ત્યાં દેવનું વચન લખ્યું છે કે હું તો માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે અહીંયા એટલા માટે લખવામાં હું પહેલા ખ્રિસ્તી કુટુંબમાં હતો પણ ઈશ્વરના કુટુંબમાં ન હતો આજે ભાઈ બહેનો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે મને ખ્રિસ્તી પરિવારમાં જન્મ થયો છે પરંતુ એ ખ્રિસ્ત સાથે નથી એટલા માટે જે જૂનું હતું એ જતું કરવાનું છે જ્યારે સાઉલ એ જતું કર્યો અને નવો પાઉલ બન્યો છે ત્યારે એમના જીવનની અંદર જે આપણે વાંચ્યું કે હું સારી લડાઈ લડ્યો છું મેં દોડ પૂરી કરી છે એ વિશ્વાસ રાખ્યો છે એવો વિશ્વાસ આજે મારે તમારે કરવાનો છે હા એટલા માટે ત્યાં દેવનું વચન લખવામાં આવ્યું છે જો નવી ઉત્પત્તિ જોવા માંગતા હોય તો ત્યાં દેવનું વચન એવું લખ્યું છે શુદ્ધ હૃદયની પણ જરૂર પડશે હા ગીત શાસ્ત્ર 51મો અધ્યાય અને 10મી કલમમાં લખ્યું છે એ પ્રમાણે બાઇબલ આપણે વાંચીએ અને ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે કે કોણ પર્વતમાં ચડી શકશે ને ત્યાં દેવનું વચન એવું જણાવવામાં આવ્યું છે કે ગીત શાસ્ત્ર 51મો અધ્યાય અંદર આપણે વાંચી ત્યાં આટલું દેવનું વચન લખવામાં આવ્યું છે ગીત શાસ્ત્ર 51મો અધ્યાય અને 10મી કલમમાં એવું લખવામાં આવ્યું છે હે દેવ મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર અને મારા આત્માને નવો અને દૃઢ કર જો નવી ઉત્પત્તિ જો બની હોય નવું જીવન જીવવા માંગતા હોય ખ્રિસ્તી જીવન એક લડાઈ સાથે લડવા માંગતા હોય તો નવી ઉત્પત્તિ થવું પડશે અને ત્યાં હું લખ્યું છે દાઉદ ભક્ત એમ કહે છે ગીત શાસ્ત્ર 51મો અધ્યાય અને ત્યાં એટલે દેવનું વચન લખવામાં છે હે દેવ મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર અને મારા આત્માને નવું અને દૃઢ કર તો આપણે આ યુદ્ધની અંદર આ ખ્રિસ્તી જીવનની અંદર લડાઈ કરી શકીએ છીએ અને ત્યાર પછી એવું લખવામાં આવ્યું છે કે હું દેવામાં હતો પણ ઈશ્વરના રાજ્યમાં ન હતો કારણ કે ઘણા ખ્રિસ્તી લોકો છે પરંતુ ચર્ચમાં જાય છે પરંતુ ઈશ્વરના રાજ્યમાં ન હતા જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતો નથી એવું નિકોદિમસને પ્રભુ વચન કહે છે આપણે એ પણ બાઇબલમાં વાંચીએ ત્યાં દેવનું વચન લખવામાં આવ્યું છે યોહાનની સુવાર્તા 3 અધ્યાય 3 કલમમાં જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે ઈસુનું રાજ્ય જોઈ શકતો નથી ત્યાં એવું લખ્યું છે કે ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે હું તને ખચિત ખચિત કહું છું જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતો નથી નવો જન્મ નવી જીવન આજે ખ્રિસ્તી જીવનની અંદર નવું જીવન જીવવું પડશે અને ત્યાં દેવનું વચન એવું લખવામાં આવ્યું છે કે શુદ્ધ હૃદયની પણ જરૂર પડશે અને ખુલ્લા કાનની પણ જરૂર પડશે નિર્મળ આંખની પણ જરૂર પડશે નિર્મળ જીભની પણ જરૂર પડશે શુદ્ધ હાથની પણ જરૂર પડશે સ્વચ્છ પગની પણ જરૂર પડશે ત્યારે એ નવી ઉત્પત્તિ અને નિકોદિમસને કહ્યું કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો દેવના રાજ્યમાં જઈ શકવાના નથી શું હાલો આજે આપણે દેવામાં જઈએ છીએ પણ ઈશ્વરના રાજ્યમાં જઈશું કેમ બહુ મહત્વનો આ પ્રશ્ન એ અહીં ત્યાં લખવામાં આવ્યું છે જગતમાં જ લડાઈ થાય છે તે ત્રણ પાંખિયાની હોય છે એક હવામાં બીજી જમીન પર સામસામે અને ત્રીજી પાણીમાં દરિયામાં યુદ્ધ ખ્રિસ્તી જીવનમાં પણ ત્રણ પાંખિયાનું યુદ્ધ છે એક શેતાન બીજો જગત અને ત્રણ દેહે જો તમે પ્રભુ ઈશ્વરનો સ્વીકાર કર્યો નથી તો તમારા માટે યુદ્ધ જેવી કોઈ વસ્તુ જ નથી જો પ્રભુ ઈશ્વરનો સ્વીકાર કર્યો હોય તો જ આપણા જીવનમાં એ યુદ્ધ થવાનું છે કોની સામે યુદ્ધ કરવાનું છે તે પણ લખવામાં આવ્યું છે કે પ્રભુનો સ્વીકાર કર્યા પછી જ તમને શેતાન સામે સીધા યુદ્ધમાં ઉતારો છો
એપીસીના પત્ર પણ બાઇબલ ખોલી ત્યાં પણ દેવનું વચન લખામાં છે. એપીસીના પત્રના અંદર છઠ્ઠા અધ્યાયની અંદર પણ એ બાબત ત્યાં લખામાં આવ્યું છે. આપણે વાંચીએ એપીસીના પત્રના અંદર આપણે જોવા માંગીએ છઠ્ઠો અધ્યાયની અંદર એ પાછલા ભાગની અંદર લખામાં આવ્યું છે કે આપણને આત્મિક હથિયારની જરૂર પડશે. ક્યારે આ આત્મિક યુદ્ધ છે અને તેના માટે આપણને આત્મિક હથિયારની જરૂર પડશે. આત્મિક હથિયાર લેવું પડશે તો લડાઈ આપણે સકળ સમય લડી શકીએ છીએ. ત્યાં પહેલી બાબત કે સત્યની કમર બાંધવું પડશે, ન્યાયપૂર્ણ વસ્ત્ર પહેરવું પડશે, શાંતિની સુવાર્તા જોડેલા ચંપલ પહેરવા પડશે, વિશ્વાસની ઢાલ, તારણનો ટોપ તથા આત્માની તરવાર જે ઈશ્વરનું વચન છે તેની આપણને જરૂર પડે છે. પવિત્ર આત્મામાં પ્રાર્થના તો ખરી જ છે, પણ જગતમાં તમે ઓટોમેટિક દુશ્મન બની જાઓ છો. ક્યારે કે પ્રભુનું વચન લખ્યું છે કે તમે આત્મિક હત્યા સજ્યો ત્યારે એ શેતાન સામે લડવા માટે આજે એટોમેટિક દુશ્મન એ શેતાન આપણી સામે ઉભો રહી શકે છે. કારણ કે બાઇબલમાં જણાય છે કે જગતની મૈત્રી ઈશ્વર પ્રત્યે વેર છે. યહોવા 4:4 લખ્યું છે, પ્રભુનું વચન પ્રમાણે આત્માથી ચાલવાથી દેહની વાસના તૃપ્ત થતી નથી. કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે. કોઈ કે એવો પ્રશ્ન કર્યો કે આ યુદ્ધનો અંત ક્યારે આવશે? બાઇબલ પ્રમાણે તેનો જવાબ છે, જ્યારે તમે સ્વર્ગમાં જશો ત્યારે. ખ્રિસ્તી જીવનમાં યુદ્ધ વિરામ નથી, સતત યુદ્ધ છે, સતત યુદ્ધ ચાલશે. પૌલના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ સતત યુદ્ધ ચાલ્યું, છેલ્લે એને દોડ પૂરી કરી, ત્યારે છેલ્લે એમ લખવામાં આવ્યું છે કે પ્રભુનું વચન ત્યાં લખવામાં આવ્યું છે કે હું શરીર લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે, હવે મારે સર ન્યાયપણનો મુગટ રાખી મૂકેલો છે. વિશ્વાસ એ પૌલ એવો વિશ્વાસ કરે છે કે ખરેખર મેં દોડ પૂરી કરી દીધી છે અને ન્યાયપણનો મુગટ મારા માટે પ્રભુએ રાખી મૂક્યો છે અને તે દહાડે પ્રભુ જે અધલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે, એવો વિશ્વાસ એ ખ્રિસ્તી જીવનની અંદર એ લડાઈ લડ્યો છે અને દોડ પણ પૂરી કરી છે. અને છેલ્લે એમ કહે છે કે પ્રભુ તે જે અધલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે, અને કેવળ મને નહીં પણ જે સર્વત્ર પ્રગટ થવાની ઈચ્છા રાખે છે તેઓને પણ આપશે. જેઓ પ્રભુ યેશુ ખ્રિસ્તની પ્રગટ થવાની ઈચ્છા રાખી રહ્યા છે તેઓને પણ એ ઇનામ મળશે, એ દોડ પૂરી કરશે અને મુંગટ રાખી મૂકવામાં છે તે આપવામાં આવશે. એ આ યાદ રાખીએ કે આ યુદ્ધ લડવા પ્રભુ આપની સહાય કરે. બીજો પોઈન્ટ આપણે જોવા માંગીએ છીએ, ખ્રિસ્તી જીવન એક દોડ છે. પાઉલ પોતે દોડ્યો. ખ્રિસ્તી જીવન અંદર 13 પત્ર એણે લખ્યા છે પાઉલે, આજે જેલમાંથી, બંદીખાનામાંથી. અને આપણે જોવા માંગીએ છીએ કે પેલો કરંથીનો પુસ્તક તેનો 9મો અધ્યાય અને તેની 25મી કલમમાં પણ એવું લખવામાં આવ્યું છે. આપણે ત્યાં પણ જોવા માંગીએ છીએ કે ખ્રિસ્તી જીવન દોડ છે. આજે વહાલાઓ ભાઈ બહેનો એક સામાન્ય દોડ નથી. કેટલાક લોકો કસરત કરવા ફૂટપાથ પર જાય છે, એટલા માટે ત્યાં દેવનું વચન ત્યાં લખવામાં આવ્યું છે. કેટલાક લોકો શું કરે છે, કસરત કરવા ફૂટપાથ પર જાય છે, મેદાનમાં જાય છે, પાર્કમાં દોડતા જોવા મળે છે. એવી આ દોડ નથી, આ તો શરતમાં દોડવા જેવી દોડ છે, આ તો વિધનવાળી દોડ છે. હેબ્રીયો પુસ્તક 12મો અધ્યાય 1 અને 2 પ્રમાણે આ દોડ દોડતા પહેલા બધા બોજાઓ, પાપ, ચિંતાઓ નાખી દેવાની છે. આ દોડની અંદર દોડવા માટે ત્યાં દેવનું વચન લખવામાં આવ્યું છે. પહેલો કરિંથીયનો પહેલો પત્ર અને તેનો 9મો અધ્યાય 25મી કલમમાં 24 આપણે વાંચીએ, શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર શરતો ઇનામ મેળવવા દોડે છે, તો પણ એકને જ ઇનામ મળે છે, અને એમ દોડો કે તમને મળે. વળી દરેક પહેલવાન સદા પ્રકારે સ્વદમન કરે છે, તેઓ તો વિનાશી મુંગટ મેળવવા સારો એમ કરે છે, પણ આપણે તો અવિનાશી મુંગટ મેળવવા સારો. શું હલાવો, જે પહેલવાન હોય છે એ તો વિનાશી મુંગટ મેળવવા માટે દોડ મૂકે છે, પરંતુ આપણે તો અવિનાશી મુંગટ મેળવવા માટે દોડ દોડી રહ્યા છે. અને ત્યાં પાઉલ કહે છે, મેં તો અવિનાશી મુંગટ મેળવવા માટે દોડ પૂરી કરી છે. એટલા માટે ત્યાં ખ્રિસ્તી જીવન એક દોડ છે.
હેબ્રીનું પુસ્તક તેનો 12મો અધ્યાય એમાં પણ આપણે વાંચીને ત્યાં પણ દેવનું વચન એવું લખવામાં આવ્યું છે. હેબ્રીનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને તેની પહેલીની બીજી કલમમાં લખવામાં છે. તો આપણી આસપાસ સાબોદની સાહેદોની એટલી મોટી વાદળો ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગીનારા પાપ વળગી રહેનારા પાપ નાખી દઈએ અને આપણે સર્વ ઠરાવેલી શરતમાં ધીરેથી દોડીએ. પાવલ એમ કહે છે કે ધીરજથી આપણે દોડીએ અને દેવનું વચન એવું પણ લખવામાં આવ્યું છે આપણે વિઘ્નવાળી દોડમાં દોડવાની જરૂર નથી. શરતમાં દોડનાર જે દોડ છે આ વિઘ્નવાળી દોડ છે, પ્રશ્નવાળી દોડ છે, પાપ છે, ચિંતાઓ છે, લોભ છે, લાલચ છે. પરંતુ એ બોજાઓ નાખી દેને આજે મારે તમારી દોડ પૂરી કરવાની છે. શું હાલ આવો જગતમાં જે હરીફાઈ હોય ત્યારે પેન્ટ શર્ટ પહેરીને દોડ દોડતા નથી, કારણ કે એ દોડી શકાય નહીં. એ જ પ્રમાણે આપણે બધા બોજાઓ નાખી દેવાના છે, પાપોની કબૂલાત કરી તેને તજી દેવાના છે. નીતિ વચન પુસ્તક તેનો 28મો અધ્યાય અને 13મી કલમમાં પણ દેવનું વચન એવું લખવામાં આવ્યું છે કે ખરેખર વાલા ભાઈ બહેનો પાપોની કબૂલાત કરવાની છે. જ્યારે ખ્રિસ્તી જીવન એક દોડ છે ત્યારે નીતિ વચન પુસ્તક તેનો 28મો અધ્યાય આપણે બાઇબલ ખોલીએ ત્યાં પણ દેવનું વચન એવું લખવામાં આવ્યું છે 28મો અધ્યાય અને તેની 13મી કલમમાં એવું લખ્યું છે, જે માણસ પોતાનું ઉલ્લંઘન સુપાવે છે તેની આબાદી થશે નહીં, પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે તે ઉપર દયા કરવામાં આવશે. અહીંયા એવું લખવામાં આવ્યું છે કે જે માણસ પોતાના ઉલ્લંઘન કરીને તેનો ત્યાગ કરે છે, કબૂલ કરે છે, જે માણસ પોતાનું ઉલ્લંઘન સુપાવે છે તેની આબાદી થશે નહીં, પણ જે કોઈ તેને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે તે ઉપર દયા કરવામાં આવશે. એટલા માટે ખરેખર આપણે પાપોની કબૂલાત આપણે કરીએ અને આપણે આપણા વિશ્વાસના અગ્રેસર પ્રભુ યેશુ ખ્રિસ્તની તરફ લક્ષ રાખવાનું છે. અને ત્યાર પછી દેવનું વચન લખ્યું છે આ દોડ વિઘ્નવાળી દોડ છે, પ્રભુ યેશુ ખ્રિસ્તને સ્વીકાર કર્યા પછી પણ તમારા જીવનમાં દુઃખો આવશે, મુશ્કેલી આવશે, મૂંઝવણો આવશે, માંદીઓ આવશે, મરણ આવી શકે છે, આ જીવનમાં બંપ આવી શકે છે. અને ગલાતીને પત્ર લખતા પાઉલ લખે છે કે તમે સારી રીતે દોડતા હતા, સતા સત્યને માનતા તમને કોણે રોક્યા. ગલાતીને પુસ્તક આપણે વાંચીએ એમાં પણ લખવામાં આવ્યું છે, ગલાતીને પુસ્તક તેના 5મો અધ્યાય અને 7મી કલમમાં રૂખાવટ આવે છે. શું મારો ખ્રિસ્તી જીવનની અંદર પણ જો ખ્રિસ્તી જીવન દોડતા દોડતા રૂખાવટ આવી જાય છે ત્યારે ગલાતીના પુસ્તક ત્યાં ગલાતીના પત્રની અંદર આપણે જોવા માંગીએ છીએ 5મો અધ્યાય તેની 7મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે આપણે ત્યાં જોવા માંગીએ તમે સારી રીતે દોડતા હતા, સતત સત્યને માનતા તમને કોણે રોક્યા. અહીંયા બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે આપણ ગલાતીના પત્ર અંદર લખવામાં આવ્યું છે કે ખરેખર રૂખાવટ એ ખ્રિસ્તી જીવનનો એક ભાગ હોઈ શકે છે, રૂખાવટ આવી શકે છે, પણ આપણે હિંમત હારવાની નથી. જો પડી જઈએ તો પણ ઊભા થઈને દોડ ચાલુ રાખવાની છે. ખ્રિસ્તી જીવન એવું છે, જો પડી જઈએ તોય પણ આજે મારે તમારે પાછા ઉઠીને ચાલવાની જરૂર છે, દોડવાની જરૂર છે. અને ત્યાં લખવામાં છે રૂકાટા આવી શકે છે. ખ્રિસ્તી જીવનની અંદર એવું છે કે વાલાઓ એક વાર પડી જાય છે માણસ પાછો ઊભો થઈ શકતો નથી, કારણ એ શેતાન એને પકડી રાખે છે. પરંતુ દેવનું વચન લખ્યું છે હિંમત હારવાની નથી, જો પડી જઈએ તો પણ ઊભા થઈને દોડ ચાલુ રાખવાની છે. આ ખ્રિસ્તી જીવનની એક દોડ છે. અને પાઉલ જીવનની અંદર આવી ઘટનાઓ ઘણી, દરિયામાં એને નાખી દેવામાં આવ્યો, ઘણું બધું થયું, બંદી ખાનામાં નાખી દેવામાં આવ્યું, જેલમાં નાખી દેવામાં આવ્યું, પરંતુ એણે પાછા ઊભા થઈને દોડ ચાલુ કરી અને એ દોડ ત્યાં લખવામાં આવ્યું છે ને એ પ્રમાણે કે હું સારી લડાઈ લડી છું, મેં દોડ પૂરી કરી છે અને વિશ્વાસ રાખ્યો છે. એવો વિશ્વાસ ખ્રિસ્તી જીવનની અંદર હોવો જોઈએ અને ખ્રિસ્તી જીવનમાં એ દોડ પૂરી કરવાની છે. ત્રીજો જે મુદ્દો છે, ખ્રિસ્તી જીવન એક વિશ્વાસનું જીવન છે. આપણે બધા ખ્રિસ્તી છીએ ને, એટલા માટે ત્યાં દેવનું વચન લખવામાં આવ્યું છે કે ખ્રિસ્તી જીવન એક વિશ્વાસનું જીવન છે. અને બીજો તિમોથી આપણે ત્યાં વાંચીએ 4 અધ્યાય 8મી કલમમાં કહેવામાં આવ્યું છે પ્રમાણે હવે મારે સારો ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો છે. શું ખરેખર ખ્રિસ્તી જીવનમાં એક વિશ્વાસનું જીવન છે? તો આ વિશ્વાસ શબ્દ છે તેની અંદર બીજો એક નાનો શબ્દ પણ છે, શ્વાસ.
હું ઘણી વાર ચર્ચમાં પણ કહું છું કે ખ્રિસ્તી જીવનનો શ્વાસ એ વિશ્વાસ છે, શ્વાસ લખવામાં આવ્યો છે. એટલા માટે બાઇબલની પ્રખ્યાત કલમ યોહાન 3:16 જો જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. આ વિશ્વાસ લાલ સમુદ્રમાં પણ પડેલા એવા બે મોટા ભાગ પાડી દે છે અને અનંત નાશમાંથી તમને સીધા અનંત જીવનમાં લઈ જાય છે. અને તમે ખ્રિસ્તી કેવી રીતે બન્યા? શું વાલાઓ વિશ્વાસથી? પણ જેટલા તેનો અંગીકાર કર્યો એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે ઈશ્વરના છોકરા થવાનો અધિકાર આપવામાં આવ્યો છે. અને યોહાની સુવાર્તા પહેલા દે 12મી કલમમાં આ વચન લખવામાં આવ્યું છે. અને પાઉલ છે ને એમ કહે છે કે હું સારી લડાઈ લડ્યો અને મેં દોર પૂરી કરી ત્યારે વિશ્વાસ રાખ્યો છે, હવે મારે સારું ન્યાય પણ મુગટ રાખી મૂકેલો છે. જેઓએ પ્રભુની સેવા ખરા હૃદયથી અને વચન પ્રમાણે કરી છે તેવા સેવા કરનારાઓને પ્રભુ ન્યાયના દિવસે સન્માનિત કરશે, મુગટ આપવામાં આવશે. બીજો તિમોથી 4:8 લખ્યું છે, દેવ વિજયની ઇનામ માટે રાહ જોઈ રહ્યા છે, અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ પ્રભુ તેમના આગમનના દિવસે મન અને પ્રભુના આગમનની પ્રેમથી રાહ જોનાર બધાને વિજયનું ઇનામ મળશે. આ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આજે એમની સાથે ખ્રિસ્તી જીવન એ વિશ્વાસનું જીવન જીવવા માટે. અને ત્યાં છેલ્લે પાઉલ એમ કહે છે કે ખરેખર વાલાઓ મેં સારી લડાઈ લડ્યો છે અને મને એ મુંગટ રાખી મૂકેલો છે, તે દાડે પ્રભુ આવશે ત્યારે અદલ ઇન્સાફ કરશે, ત્યારે એ ન્યાયાધીશ છે તે મને આપશે. અને કેવળ મને નહીં પણ જે સર્વ તેના પ્રગટ થવાની ઈચ્છા રાખે છે એવું પણ એ આપશે. આ દેવનું વચન ત્યાં લખવામાં આવ્યું છે. પહેલો તિમોથી ત્યાં પણ આપણે વાંચીએ, પેલો તિમોથી અને તેનો 6 અધ્યાય અને તેની 12મી કલમમાં એવું લખવામાં આવ્યું છે, વિશ્વાસની સારી લડાઈ લડ, અનંત જીવન ધારણ કર, એને સારો તને તેડવામાં આવ્યો છે અને એને વિશે તે ઘણા સાક્ષીઓની સમક્ષ સારો એકરાર કર્યો છે. એમ કેમ આવશે તિમોથીને પૌલ કહે છે કે વિશ્વાસની સારી લડાઈ લડ, અનંત જીવન ધારણ કર. આજે મારે તમારે પણ મારા વિશ્વાસની સારી લડાઈ લડવાની છે, અનંત જીવન ધારણ કરવાનું છે અને તને તેડવામાં આવ્યું છે. આજે મને તમને તેડવું આપવામાં આવ્યું છે ત્યારે આ દેવનું વચન મને તમને કહેવામાં આવ્યું છે. ઈશ્વરના છોકરા થવાનો અધિકાર ઈશ્વરે મને તમને આપ્યો છે. ત્યારે પ્રભુને આપણે પ્રાર્થના કરીએ. પેલું પિતર 5:4 લખ્યું છે કે મુખ્ય ઘેટા પ્રગટ થશે ત્યારે કદી કરમાઈ ન જનાર તેવો મહિમાનો મુંગટ તે તેમને આપશે. જાણીએ છીએ એટલા માટે ત્યાં લખવામાં આવ્યું છે વિશ્વાસથી, ત્યારે આપણે વિશ્વાસથી ન્યાયી ઠરવામાં આવ્યા છે. તેથી આપણે આપણા પ્રભુ ખ્રિસ્તને આશ્રય ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ. અને રોમનો પત્ર 5:1 કલમમાં તમે ત્યાં લખ્યું છે તમે તારણ કેવી રીતે પામ્યા છો, તારણ કેવી રીતે આપણે પામ્યા છે. આપણે બાઇબલ ખોલી આપણે વાંચી લઈએ રોમનો પત્ર અને તેનો બાદમાં 5:5 લડાઈ સમાન છે, ખ્રિસ્તી જીવન એ દોડ સમાન છે અને એ ખ્રિસ્તી જીવન એ વિશ્વાસ સમાન છે. સુખરખર વાળા આજે પ્રભુની પાસે આપણે નમીએ. આ કૃપાથી છે, હા કૃપાથી છે. અને જો વાળા એપિસિન પત્ર એનો 2 અધ્યાય એમાં પણ આપણે વાંચન કરેલામાં આવશે કે એપિસિન પત્ર 2 અધ્યાય અને તેની 2 અધ્યાયના 8મી કલમમાં લખ્યું છે, કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો અને એ તમારાથી નથી, એ તો દેવનું દાન છે. દેવનું દાન છે, વિશ્વાસથી આપણે તારણ ત્યાં પામેલા છે. દેવનું વચન લખવામાં આવ્યું છે.
એટલા માટે સુખેરકર ભાઈ બહેનો આજે કરણીયથી નહીં લખણ કોઈ અભિમાન કરે જે આપણી કરણીઓ કેવી છે એ ત્યાં લખવામાં આવ્યું છે. આ કૃપામાં તમે પ્રવેશ કેવી રીતે કરો છો? હા, વિશ્વાસથી આ જે કૃપામાં આપણે સ્થિર છે તે કૃપામાં ઈસુને આશરે પણ વિશ્વાસથી પ્રવેશ પામેલા છે. રોમનોના પત્ર 5માંથી બીજી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે. તો પછી આ વિશ્વાસ શું છે? શું આપણું જીવન આજે પ્રભુ પાસે લઈ જઈએ અને પ્રભુનું વચન લખવામાં આવ્યું છે 5મો અધ્યાય અને તેની બીજી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે. આ જે કૃપામાં આપણે સ્થિર છીએ તે કૃપામાં ઈસુના આશરે પણ વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ, પછી આપણે દેવના મહિમાની આશાથી આનંદ કરીએ છીએ. જે મહિમાની આશા આપણે પસંદ ત્યાં કરવામાં આવ્યું છે. ઉત્પત્તિને પુસ્તક પ્રતિકરણ સુધી આખા બાઇબલમાં વિશ્વાસની અતિ ઉત્તમ વ્યાખ્યા ત્યાં આપવામાં આવેલી છે. અને હવે વિશ્વાસ તો જે વસ્તુની આશા આપણે રાખીએ છીએ એની ખાતરી છે, અદ્રશ્ય વસ્તુની સાબિતી છે. હિબ્રુ 11:1માં આ પ્રમાણે કલમ પ્રમાણે વિશ્વાસનું ગણિત આ પ્રમાણે થાય છે, આશા વત્તા ખાતરી વત્તા સાબિતી. એટલે વિશ્વાસ, આપણે મરી જઈશું તો પણ આપણો પુનરુત્થાન થવાનું છે, આપણે પ્રભુની કૃપાથી સ્વર્ગમાં જવાના છે, આપણને અનંત જીવન મળ્યું છે તેની સાબિતી બાઇબલમાં છે. ઈશ્વરે આપણને અનંત જીવન આપ્યું છે ને આ જીવન તેના પુત્રમાં છે. તમને અનંત જીવન છે એ તમે જાણો માટે તમારા ઉપર એટલે ઈશ્વરના પુત્રના નામ પર વિશ્વાસ રાખનારા ઉપર મેં આ વાતો લખી છે. પેલો યોહાન 5:12-13 પર લખ્યું છે, આ વિશ્વાસનું જીવન છે કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ દ્રષ્ટિથી નહીં. ને આપણે જીવન પર્યંત લડાઈ લડવાની છે. આપણું જીવન ત્યાં સુધી છે ત્યાં સુધી જીવન પર્યંત લડાઈ લડવાની છે. આ જીવનમાં દોડ પૂરી કરવાની છે અને અંત સુધી વિશ્વાસ રાખવાનો છે. આ દેવનું વચન ત્યાં લખવામાં આવ્યું છે, અંત સુધી વિશ્વાસ રાખવાનો છે. છેલ્લું વચન વાંચીને આપણે બંધ કરીશું. પ્રતિકરણ પુસ્તક 22:7 સાતમી કલમમાં જુઓ, હું થોડી વારમાં આવું છું. આ પુસ્તકમાંના ભવિષ્ય વચન જે પાળે છે તેને ધન્ય છે. પ્રતિકરણ 20:15 કલમમાં પણ લખવામાં આવ્યું છે, જો કોઈ જીવન પુસ્તકમાં નોંધેલું માલુમ પડે નહીં તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવશે. સુવાળો આ ખ્રિસ્તી જીવનની અંદર આજે ખ્રિસ્તી જીવન જે પડકારો છે એ ખ્રિસ્તી જીવનની અંદર પડકારની અંદર જો વાળા હું તમે આ ખ્રિસ્તી જીવન જીવતા જો કોઈ જીવન પુસ્તકમાં નોંધેલું માલુમ પડે નહીં તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવશે. પ્રભુજી આજના વચન પ્રભુ એ તો મધુર કરતા મીઠા વચનો હતા. હા પિતા પરમેશ્વર પ્રભુ, તમે બોલ્યા અમે સાંભળ્યું ત્યારે પિતા પરમેશ્વર પ્રભુ આજનું વચન પ્રભુ ખરેખર અમારા જીવનની અંદર અમે ખ્રિસ્તી જીવનના પડકારો પ્રભુ અમારા જીવનમાં છે કે કેમ. હા પ્રભુ, ખ્રિસ્તી જીવન એક લડાઈ છે, ખ્રિસ્તી જીવન એક દોડ છે, ખ્રિસ્તી જીવન એક વિશ્વાસ છે. ત્યારે પિતા પરમેશ્વર અમારા જીવનની અંદર અત્રણે ત્રણ પ્રભુજી પ્રશ્ન છે કે કેમ. ખ્રિસ્તી જીવન એ લડાઈ છે, ખ્રિસ્તી જીવન એ તો પ્રભુજી દોડ છે, ખ્રિસ્તી જીવન એ વિશ્વાસ છે. ખરેખર પ્રભુ અમારા જીવનની અંદર આજે અમે ખ્રિસ્તી વ્યક્તિ છે ત્યારે અમારું શું નામ જીવન પુસ્તકમાં નોંધવામાં આવ્યું છે કે એ અમે તપાસ કરીએ. હા પિતા પરમેશ્વર, તમે દયાળુ છો, તમે કૃપાળુ ઈશ્વર છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજનું વચન પ્રભુ તમે બોલ્યા અમે સમજી શક્યા, બાકીની સમય તમારા હાથમાં સોંપવા તમારી પ્રાર્થના ઈસુ નામમાં માંગીએ છીએ. આમેન. યેશુ મોરે મોહે તુ બતા, કૈસે જીઉંગા તોરે બિના. યેશુ મોરે મોહે તુ બતા, કૈસે જીઉંગા તોરે બિના.
जब था मैं अकेला बड़ा, संग था तू ही तो खड़ा, जब आई थी मुश्किल बड़ी, संग था तू ही तो हर घड़ी। यीशु मोरे मोहे तू बता, कैसे जीऊंगा तुझे बिना, तू का देती है जिंदगी, तुझ में मिलती है मुझको पना। यीशु मोरे मोहे तू बता, कैसे जीऊंगा तुझे बिना, तू का देती मिलती है मुझको कना। ईशु तू मुझको सबसे हसी, चाहूं मैं बस तू मिल जा मसीह, तेरे वचनों से राह मेरी, मेरी राहों पे रोशनी तेरी। ईशु मोरे मोहे तू बता, पावन हूँ या है मुझ में खता, शुद्ध कर दो लहू से जरा, तुझ में हो जाऊंगा मैं बड़ा। यीशु मोरे मोहे तू बता, पावन हूँ या है मुझ में खता, शुद्ध कर दो को पना, तुझ में मिलती है मुझको पना।
Yes, so many.
शिफा पाई है, तेरे खून बहाने से मिली मुझको रिहाई है, तेरे मार खाने से यीशु मैंने शिफा पाई। I'm not afraid to die.
लगता।